યુનિટ ત્રણ ફટ એન્ડ વન લડો અને જીતો નીચેનું કાવ્ય સાંભળો ગાઓ અને વાંચો તો ચાલો આપણે ગાઈએ મદન મંચુર બોર્ન એટ જનકપુર મદન મંચુર છે એ જનકપુરમાં જન્મ્યો બોર્ન એટલે જન્મવું સ્ટડીડ એટ જ્ઞાનપુર જ્ઞાનપુરમાં અભ્યાસ કર્યો વર્ક ડેટ કર્મપુર કર્મપુરમાં કામ કર્યું મેરીડ એટ જીવનપુર જીવનપુરમાં લગ્ન કર્યા મેરીડ એટલે લગ્ન કરવા ફેલ ઇલ ઓન ફ્રાઈડે શુક્રવારે બીમાર પડ્યો ફેલ એટલે પડવું ઇલ એટલે બીમાર અઘરા શબ્દ લખવાના છે બુકમાં એડમિટેડ ઓન સેટરડે એડમિટેડ એટલે દાખલ કરવું શનિવારે તેને દાખલ કર્યો વર્સ્ટ ઓન મંડે સોમવારે તેની તબિયત વધારે બગડી વર્સ્ટ એટલે વધારે ખરાબ ડાઈડ ઓન ટ્યુઝડે મંગળવારે મૃત્યુ પામ્યો ડાયડ એટલે મૃત્યુ પામવું ક્રિમેટેડ ઓન વેનસડે બુધવારે તેને ક્રિમેટેડ એટલે અગ્નિદાહ બુધવારે તેને અગ્નિદાહ આપવામાં આવ્યો ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર આ મદન મંચુરની વાર્તા હતી બે ત્રણ વાર વ્યવસ્થિત સાંભળી અઘરા શબ્દ ખાસ નોટબુકમાં લખવા ચાલો આગળ જોઈએ હવે શું આપેલી છે એક્ટિવિટી તો કે એક્ટિવિટીમાં આપેલું છે કે અહીં આપેલા જે શબ્દો છે એના જેવા શબ્દ કાવ્યમાંથી શોધી કાઢવાના છે બરાબર છે સ્ટડીડ તો જે ક્રિયાપદોમાં ઈડી લાગેલું હોય એવા ક્રિયાપદો શોધી કાઢવાના છે કાવ્યમાંથી તો લાઈનમાં જ છે કાવ્ય વાંચતા જાઓ સ્ટડીડ એની નીચે કામ કર્યું એટલે વર્કડ પછી એની નીચે મેરીડ એટલે લગ્ન થવા એની નીચે એડમિટેડ એટલે દાખલ કર્યો એની નીચે ડાઈડ એટલે મૃત્યુ પામ્યો અને લાસ્ટમાં ક્રિમેટેડ એટલે અગ્નિદાહ આપવો આ બધા ઈડીવાળા સ્વરૂપ છે એ ઈડીવાળા સ્વરૂપની નીચે લખવા હવે મંડે છે હવે વારની લાઈન છે તો એની અંદર બધા વાર લખવાના છે જે અંદર કાવ્યમાં આપેલા છે ક્યાં ક્યાં છે તો કે મંડે ટ્યુઝડે વેનસડે ફ્રાઈડે સેટરડે તો આ બધા વારો લખી નાખવાના છે હવે ગામનું નામ આપ્યું છે જનકપુર તો અહીંયા ગામના નામની યાદી કરવાની છે કાવ્યમાંથી જ્ઞાનપુર કર્મપુર જીવનપુર વેરી ગુડ આટલા ગામના નામ હતા હવે લખેલા છે બાકી રહેતા શબ્દો તો હવે જે આ ત્રણ કોઠાઓમાં આવેલા છે એ સિવાયના શબ્દ બધા બાકી રહેતા શબ્દ કહેવાય એ લખી નાખવાના તો પહેલો શબ્દ છે મદન મંચુર બીજો છે બોર્ન એટ ત્રીજો છે ફેલ ઇલ ઓન અને ચોથો સ્ટોરી ઓફ પાંચમો વર્ષ અને વોઝ રેડી આટલા શબ્દ આપણે અંદર લખી લેશું આમાં એટલે અહીંયા આપણી આ એક્ટિવિટી પૂરી થઈ છે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ એક્ટિવિટી નંબર ટુ આપેલું છે તમારા શિક્ષક પાસે વારા ફરતી જાઓ એક પછી એક વિદ્યાર્થી આવશે તેઓ જે ચિઠ્ઠી આપે તે પ્રતિક્રિયા કરો ચિઠ્ઠીમાં કંઈક લખેલું હશે એ પ્રમાણે કરવાનું તમે કઈ ક્રિયા કરી તે તમારા મિત્રો ઓળખવા દો આપણે કંઈ બોલવાનું નથી સામે આપણા મિત્ર છે આપણે ક્રિયાની રચના કરી મનમાં અને એક્શનથી બોલ્યા વગર સમજાવવાનું છે દાખલા તરીકે અમીર પ્લેડ ક્રિકેટ બરાબર છે અને બીજું એ પૂછે જયા સેંગે સોંગ તો અમીર કહે છે આઈ પ્લેડ ક્રિકેટ હું ક્રિકેટ રમું છું એવી જ રીતે જયા કહે છે કે આઈ સેંગ એ સોંગ બરાબર છે આવા વાક્ય લખવાના છે પણ આ એક્ટિવિટીમાં
મેં કીધું એમ બે એક્ઝામ્પલ આપેલા છે, તમારી જાતે ત્રણ બીજા એક્ઝામ્પલ લખી શકાય. દાખલા તરીકે હજી એક એક્ઝામ્પલ લખવું એટલે લખાય કે વિરાટ પ્લેડ ફૂટબોલ. ધનિયા લખાય, શું લખશું? વિરાટ પછી ડોટ ડોટ એટલે કે સેઇડ, પછી લખવાનું આઈ પ્લેડ ફૂટબોલ. આવા વાક્ય હજી પણ લખી શકાય. દાખલા તરીકે હજી એક બોલીએ આપણે કે લતા ડાન્સ ડ વેરી વેલ. બરાબર છે? તો અહીંયા લખાય લતા સેઇડ આઈ ડાન્સ ડ વેરી વેલ. આવા પાંચ એક્ઝામ્પલ લખવાના છે તમારી નોટબુકમાં. હું બોલ્યો એ પ્રમાણે બે મેં આપ્યા છે, બે આમાં સમજાવ્યા છે અને હજી ત્રણ લખવાના છે. બરાબર, ખાસ યાદ રાખજો હજી ત્રણ લખવાના છે. ચેક કરશું આપણે બુકમાં, ખાસ યાદ રાખજો એક્ટિવિટી નંબર ત્રણ. ચાલો જોઈએ, સરસ એક્ટિવિટી છે આ, ધ્યાન આપજો. તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો. અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપેલા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે. એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. સરસ. ભૂતકાળમાં છે વાલિયા લૂંટારો, એ મૃત્યુ પામ્યો છે, એટલે આખી ક્રિયા ભૂતકાળમાં છે. ખાસ યાદ રાખવું. તો જોતા જઈએ, વાલિયા ખાલી જગ્યા એ રોબર, રોબર એટલે લૂંટારો. ખાસ લખજો, રોબર એટલે લૂંટારો. શબ્દ અઘરો લખાય જ બુકમાં. અને અહીંયા વાલિયા એક જ છે એટલે અહીંયા વોઝ વાપરશું. વાલિયા વોઝ એ રોબર, એ રોબર કીધું છે એટલે એક લૂંટારો હતો, હવે રહેતો હતો, અત્યારે રહેતો નથી, ભૂતકાળમાં છે. એટલે લખાય હી લીવડ ઇન અ ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ. ના આવડતું તો લખી લેવું. આગળ જોઈએ, હી લૂંટેડ પીપલ. લૂંટેડ એટલે લૂંટ ચલાવવી, તે લોકોને લૂંટતો. બરાબર છે? સો પીપલ, પીપલ એટલે બહુવચન કહેવાય, લોકો કહેવાય. લોકો સાથે શું વપરાય? વેર. તો અહીંયા લખાય પીપલ વેર અફ્રેડ ઓફ હિમ. અફ્રેડ એનું ગુજરાતી થાય નાથી ડરવું. લોકો વાલિયા લૂંટારાથી ડરતા હતા. હિઝ ફેમિલી, ફેમિલી એક વચન શબ્દ છે. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ. તેનો પરિવાર છે એ તેનાથી ખુશ ન હતો. વાલિયા લૂંટારાનો પરિવાર તેનાથી ખુશ ન હતો. વંસ, વંસ એટલે એકવાર. નારદ મુનિ પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ. એકવાર નારદ મુનિ જંગલમાંથી, થ્રુ એટલે માંથી અને ફોરેસ્ટ એટલે જંગલ, જંગલમાંથી પાસ્ડ એટલે પસાર થયા. હિઝ એડવાઇસ, એડવાઇસ એટલે સલાહ. હિઝ એડવાઇસ, એડવાઇસ એટલે સલાહ. હિઝ એડવાઇસ ચેન્જ્ડ વાલિયાસ લાઈફ. નારદ મુનિની સલાહે વાલિયાની જીવનમાં પરિવર્તન લાવ્યું. ચેન્જ્ડ એટલે પરિવર્તન લાવવું. બરાબર, ચેન્જ્ડ એટલે પરિવર્તન. વાલિયા ધ રોબર બીકમ વાલ્મીકી ધ સેન્ટ. વાલિયા કે જે લૂંટારો હતો તે હવે એક સંત વાલ્મીકી બન્યા. બીકમ એટલે બનવું, બીકમ એટલે બનવું. હી રોટ ધ રામાયણા. અને વાલ્મીકી જેણે રામાયણની રચના કરી એ પોતે ભૂતકાળમાં વાલિયા લૂંટારા તરીકે હતા. ખાસ આ વાર્તા યાદ રાખી અને જાણવા જેવી કરી કે એક માણસ ગમે તેટલો ખરાબ હોય પરંતુ તે કોઈની સલાહ સૂચનાથી પોતાના જીવનને પરિવર્તન કરી શકે છે. ખાસ યાદ રાખજો, તમારા માતા પિતા જે તમને કહેતા હોય એ બહુ સારી વાત કહેતા હોય, એનાથી તમારું જીવન બની શકે, સારું બની શકે, ઉત્કૃષ્ટ બની શકે, એટલે એમની વાતોને ખાસ મગજમાં લેવી. બરાબર, તેમના પર ગુસ્સો ન કરવો. ધન્યવાદ.